वेरी गुड मॉर्निंग ऑल ऑफ यू. घना दिवसे आज एक काम करिए. चैप्टर नंबर 16 है पर्यावरणीय समस्या. एनु क्विक रिविजन करीने पछी आपणे नवा टॉपिक तरफ आगळ वधीए. क्विक रिविजन इन द सेंस जे मेन टर्मिनोलॉजी छे एने आपणे एक वार जोई लई चेक करी लई बराबर, जेथी बधा लेक्चरનું ભેગું એક લેક્ચરમાં આવી જશે. ઓકે, તો શરૂઆત કરીએ એન્વાયરમેન્ટલ ઇશ્યુની અંદર. ફર્સ્ટ પોઈન્ટ શું હતો કે પ્રદૂષણ એટલે શું, પછી બીજું શું હતું પ્રદૂષક એટલે શું બરાબર, પછી આપણે આગળ જોયું હતું કે પ્રદૂષકના પ્રકારો અને ધી એન્વાયરમેન્ટ એક્ટ. '1986 ડિસ્કસ કરીએ થોડું એવું. 10:25 થઈ જાય, જોઈએ પ્રદૂષણ એટલે શું. તો એમાં આપણે વાત કરેલી કે આપણી આસપાસ કોઈ પણ થતો એવો ફેરફાર કે જે આપણા માટે અનિચ્છનીય હોય, આપણે ન ગમતો હોય એવો હોય, અને એવો ફેરફાર ભૌતિક રાસાયણિક દ્રષ્ટિએ થતો હોય, તો આપણે એ ઘટના જે બને છે એને આપણે પ્રદૂષણ કહીએ છીએ. પછી કોઈ બી પ્રદૂષણ હોય એ આપણા માટે અનિચ્છનીય હોય, સમજ્યું. ચલો, પ્રદૂષક પ્રદૂષણ ફેલાવવાવાળા ઘટક જે છે એને આપણે શું કહીએ છીએ, પ્રદૂષકો કહીએ, કે જેના લીધે આપણી આસપાસ ભૌતિક રાસાયણિક ફેરફાર થાય છે, આપણે ન ગમતો હોય એવો એ ફેરફાર પ્રેરવાવાળો ઘટક એને આપણે કહીએ છીએ પ્રદૂષક. તેન આવા પ્રદૂષકો કેટલા પ્રકારના હોય, તો પ્રદૂષકો છે એ આપણે બે પ્રકારના જનરલી લઈએ છીએ, વિઘટનીય અને અવિઘટનીય. એટલે કે વિઘટિત થઈ જતા હોય એવા, વિઘટન પામી જતા હોય કુદરતી રીતે એવા, અને અવિઘટિત એટલે જેનું વિઘટન ન થતું હોય કુદરતી પરિબળોને આધીન, એવા પ્રદૂષકોના પ્રકાર આપણે લઈએ છીએ. પછી આપણે એમ પણ લઈએ છીએ કે જૈવિક અજૈવિક પણ લઈ શકીએ. ધી એન્વાયરમેન્ટ એક્ટ 1986 ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવ્યો, અને આ એક્ટ અનુસાર પ્રદૂષણના પ્રકાર આપવામાં આવ્યા. લાઈક કયા કયા પ્રદૂષણ, તો કે હવાનું પ્રદૂષણ, પછી જલ પ્રદૂષણ, પછી તમને ખબર હશે હવાના પ્રદૂષણની અંદર આપણે એડ કરી દીધું ઘોંઘાટ, એટલે કે ધ્વનિ પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, અને લાસ્ટમાં આવે છે ભૂમિનું પ્રદૂષણ. આ મેઇન આપણે વાત કરી, ડિસ્કસ કર્યું છે એના વિશે. એની અંદર હવે ફર્સ્ટ જોતા જઈએ તો એર પોલ્યુશન એટલે કે હવાનું પ્રદૂષણ, એની અંદર આપણે શું વાત કરી હતી, તો કે હવાના પ્રદૂષણની અંદર એમ કહેવાય કે આપણી આસપાસની હવાની અંદર થતો એવો ફેરફાર કે જે આપણે ન ગમતો હોય અણગમતો હોય એને આપણે હવાનું પ્રદૂષણ કહીએ. દૂષિત બનવી હવા કોઈ પણ કારણોસર, આવું હવાનું પ્રદૂષણ છે એ બે કારણોથી ફેલાઈ શકે. એક તો કુદરતી અને બીજું છે માનવ સર્જિત. કુદરતી અને સેકન્ડ છે માનવ સર્જિત.
માનવ સર્જિત હવાના પ્રદૂષણ માટે આપણે બધા જાણીએ છીએ કે વાહન વ્યવહાર એનું મુખ્ય કારણ બને. જેટલા વાહનો વધુ છે એટલું જ હવાનું પ્રદૂષણ ત્યાં વધારે જોવા મળે. એને વિશે આપણે ચર્ચા કરીશું દિલ્હી એનાલિસિસમાં. કુદરતીમાં શું છે? તો કે કુદરતી રીતે જંગલોમાં લાગતી આગ, દાવાનળ ફાટવું, બરાબર, પછી વાવાઝોડું થવું, એવી રીતે જ્વાળામુખી ફાટવો, જ્વાળામુખીના ફાટવાથી જે રાખ ઉત્પન્ન થાય છે એ બધું જ હવાનું પ્રદૂષણ છે એ ઉત્પન્ન કરે છે. હવાના પ્રદૂષણની અંદર આપણે નિયંત્રણની વાત કરી. પહેલાં તો એનો ફેલાવો, એટલે કે એના માટે જવાબદાર કારણો કયા કયા, તો એના માટે મેં તમને બે વસ્તુ કીધી, કુદરતી અને માનવસર્જિત. એમાં ઘણા બધા તમે એક્ઝામ્પલ્સ તમારી રીતે સેટ કરી શકો. નિયંત્રણમાં શું છે? તો કે કણમય હવાના પ્રદૂષણનું નિયંત્રણ, કણમય હવાના પ્રદૂષણનું નિયંત્રણ. તો એમાં મુખ્ય બે પદ્ધતિઓ દ્વારા આપણે હવામાં રહેલા કણોને દૂર કરી શકીએ. ધ્યાન આપજો, હવામાં રહેલા કણોને, એટલા માટે આપણે એમ કહીએ છીએ કે કણમય હવાનું પ્રદૂષણ. એની અંદર ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ અને સેકન્ડ છે સાયક્લોન સંગ્રાહક. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ છે એની અંદર વીજભારોની મદદ વડે હવામાં રહેલા કણોને દૂર કરવામાં આવે. જનરલી આપણે જોયું હતું કે ભાઈ એક ચેમ્બર તૈયાર કરવામાં આવે, એમાં પ્લેટ મૂકવામાં આવે, પ્લેટ ધન વીજભારિત યુક્ત રાખવામાં આવે, ધન વીજભારયુક્ત રાખવામાં આવે, અને એમાંથી જે પસાર થાય છે કણો, એ ચેમ્બરની અંદર પસાર થતાં જ એ જે કણો છે, હવાના કણો, એ ઋણ વીજભાર ધારણ કરે. અને તમને ખ્યાલ હશે ઓપોઝિટ જે વીજભાર હોય એ આકર્ષણ વડે નજીક આવશે અને જે એમાંથી પસાર થતી જે હવા છે ત્યાંથી શુદ્ધ થશે. સાયક્લોન સંગ્રાહકમાં શું છે? તો કે એક છિદ્રો ધરાવતી ગળણી જેવી ગોળ રચના રાખવામાં આવે, અતિ સૂક્ષ્મ છિદ્રો ધરાવતી, એમાંથી હવાને પસાર કરવામાં આવે અને એમાંથી હવાને પસાર કરતા જે મોટા કદના કણો હશે, આપણે કહીએ જ છીએ કે ભાઈ કણમય હવાના પ્રદૂષણનું નિયંત્રણ, એટલે હવાની અંદર રહેલા કણોને દૂર કરવા માટેની પદ્ધતિ છે, તો એમાં એક સાયક્લોન સંગ્રાહક અને ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ કામ આવશે. બીજું, હવામાં રહેલા ઝેરી વાયુઓને દૂર કરવા છે. હવામાં રહેલા ઝેરી વાયુઓને દૂર કરવા છે. કણો તો શું છે, દૂર થઈ જાય છે આવી રીતે, પણ વાયુ છે એને દૂર કેવી રીતે કરવા? તો વાયુ દૂર કરવા માટે વાયુમય હવાના પ્રદૂષણનું નિયંત્રણ, એની અંદર શું આવે? તો કે ભીની પદ્ધતિ, જેને આપણે સ્ક્રબર્સ કહીએ છીએ, વાયુ અને ચૂનાના પાણીમાં અથવા તો સાદા પાણીમાંથી પસાર કરવામાં આવે. અને બીજી છે સૂકી પદ્ધતિ. ઠીક છે, અને પછી એક આવે છે બળતણ પદ્ધતિ, કે જે તે વાયુને બાળી નાખવામાં આવે. પછી આ સિવાય આપણે વાત કરેલી કે વાયુના પ્રદૂષણનું નિયંત્રણ આપણે કેવી રીતે કરી શકીએ, તો એમ કહેવાય કે ભાઈ શીશારહિત પેટ્રોલ, શીશામુક્ત પેટ્રોલનો વપરાશ કરવો જોઈએ વાહન પ્રદૂષણના નિયંત્રણ માટે. એ સિવાય આપણે એ પણ વાત કરીએ છીએ આગળ કે વાહનોમાંથી જે દહન ન પામેલ હાઇડ્રોકાર્બન નીકળે છે બહાર,
એને કંટ્રોલ કરવો હોય, કે જે કાર્બન મોનોક્સાઇડ બનાવે છે એને કંટ્રોલ કરવો હોય, તો આપણે શું કરી શકીએ? તો કે જે સાયલેન્સર હોય એની અંદર યોગ્ય ઉત્પ્રેરક ઉદ્દીપકનો ઉપયોગ કરી, ઉદ્દીપકો કયા કયા આવે? રોડિયમ, પેલેડિયમ અને પ્લેટિનમ, આવા યોગ્ય ઉત્પ્રેરકનો ઉપયોગ કરીને તમે જે દહન ન પામેલ હાઇડ્રોકાર્બન હવામાં કાર્બન મોનોક્સાઇડ સ્વરૂપે ભળે છે એને તમે કાર્બન મોનોક્સાઇડ સ્વરૂપે નહીં પણ બહાર કાઢી શકો, પણ CO2 અને H2O સ્વરૂપે તમે એને નિકાલ કરાવી શકો. એનાથી વાતાવરણની અંદર શું થશે? કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ પડશે નહીં. આવા ઉત્સેચકો ઉત્પ્રેરક ઉદ્દીપકના ઉપયોગથી. બીજું CPCB, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, નામ આપણે લખાયેલું છે જે તે સમયે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. એના મુજબ વિધાન કહેવામાં આવ્યું. કેવું? કે 2.5 માઇક્રોમીટર, 2.5 માઇક્રોમીટર કે તેથી ઓછા વ્યાસવાળા કણો છે એને હવામાંથી દૂર કરી શકાતા નથી, બરાબર? તો આવા કણો છે એ મનુષ્યના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક નીવડતા હોય છે, ઠીક છે? હવાના પ્રદૂષણમાં આપણે આગળ વાત કરી, દિલ્હી એનાલિસિસ, દિલ્હી એનાલિસિસની તમને ખબર છે કે ભાઈ દિલ્હીનો વિશ્વના 41 દેશોની અંદર જે સર્વે કરવામાં આવ્યો એની અંદર દિલ્હીનો 4th નંબર હતો. શેમાં? હવાના પ્રદૂષણ મામલે. તો આવું શું કામ થયું? બરાબર. તો કે ફક્ત દિલ્હીની અંદર જ ગુજરાત અને પશ્ચિમ બંગાળના કુલ વાહન જેટલા થાય એટલી તો ફક્ત દિલ્હીમાં ગાડીઓ છે, કાર છે, બરાબર? સમજો, દિલ્હી 1990માં જે સર્વે કરવામાં આવ્યું એમાં કેટલામી પોઝિશન ઉપર હતું? 4th પોઝિશન ઉપર હતું, બરાબર? એનું કારણ મેં તમને કીધું કે શું કામ 4th પોઝિશન ઉપર હતું. આને લઈને શું થયું? સુપ્રીમ કોર્ટ માં જાહેર હિતની અરજી થઈ કે ભાઈ હવે કંઈક કરો, બરાબર? એને લીધે સુપ્રીમ કોર્ટે અમુક નિયમો બનાવ્યા, અમુક ફેરફાર કરવાનું કીધું ગવર્મેન્ટને. એ ફેરફારો શું હતા યાદ કરો? તમામ જે લોકલ પરિવહન છે, બરાબર, એને CNGમાં કન્વર્ટ કરવા, જો યાદ હોય તો. પહેલું હતું CNG કન્વર્ટ કરો. બીજું શું હતું? જૂના વાહનોનો નિકાલ કરો કે જે પ્રદૂષણ વધારે ફેલાય હોય છે. પછી ઓછા સલ્ફરયુક્ત બળતણનો ઉપયોગ, ઓછા સલ્ફરયુક્ત બળતણનો ઉપયોગ, ઉદ્દીપકનો ઉપયોગ અને અન્ય નિયમો કે જે લાગુ પાડવામાં આવ્યા એનું પણ ચુસ્ત ભલે પાલન કરવાની વાત થઈ. પછી ભારત સરકાર દ્વારા નવી ઈંધણ નીતિ, અપનાવવામાં આવી ઇન્ડિયન ગવર્મેન્ટની. કયા દેશને ફોલો કરીને? તો કે યુરોપિયન કન્ટ્રીઝ. નીચે આખી ફોર્મ્યુલા હતી એને આપણે ફોલો કર્યું અને Euro 3ની જેમ BS 3 એટલે કે ભારત સ્ટેજ 3
નું નિર્માણ થયું, એની અમુક ગાઈડલાઇન્સ હતી, યુરોપિયન જે નીતિ હતી એની પણ આવી ગાઈડલાઇન મુજબ જે સલ્ફર છે એનું ડીઝલમાં પ્રમાણ 350 PPM અને પેટ્રોલ છે એની અંદર 150 PPM સલ્ફરનું પ્રમાણ ડીઝલમાં 350 અને પેટ્રોલમાં 150 PPM નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આનાથી વધુ નહીં ચાલે, મિનિમમ આટલું, મેક્સિમમ કરો તો એટલું BS3ની ગાઈડલાઇન મુજબ. બરાબર, બીજું શું કીધું તો કે સુગંધિત હાઇડ્રોકાર્બન્સ ઓછા વાપરવા. આ પછી એપ્રિલ 2010 થી BS3 લાગુ થયું, પણ એપ્રિલ 2017 થી BS4 લાગુ કરવામાં આવ્યું. અને હાલમાં આપણે કહીએ કે ભાઈ એપ્રિલ 2020 કરંટ યર ની અંદર આપણે BS6 લાગુ કરવામાં આવેલું. નીટ માટે તમારે યાદ રાખવું. અને પરિણામે દિલ્હીમાં છેલ્લા વર્ષોમાં પ્રદૂષણ નિયંત્રણમાં ઘણું બધું તમને રિઝલ્ટ જોવા મળેલું. હવે ગવર્મેન્ટે એમ કીધું કે ભાઈ CNG કરવું. બરાબર, તો કે શા માટે CNG શા માટે, એવો ક્વેશ્ચન થાય કે કેમ CNG છે, તેનો મેઇન બેનિફિટ કયો? તો કે CNG છે એમાં કોઈ ભેળસેળ નથી થઈ શકતી, એટલે એમાં આપણે કોઈનું પ્રમાણ નિયંત્રણ કરવાની વાત આવતી નથી CNGની અંદર. એટલે એનો મેઇન બેનિફિટ તો કે એમાં ભેળસેળ નથી થઈ શકતી. બીજું, સસ્તું સારું ને એવરેજ સારી આપે. સસ્તું સારું અને એવરેજ એટલે કે માઇલેજ સારી આપે. CNG છે એનું દહન મોટા પ્રમાણમાં થઈ જશે, એટલે એનું ક્યારેય અપૂર્ણ દહન નહીં થાય. ગેસિયસ ફોર્મમાં છે એટલા માટે સંપૂર્ણ દહન થઈ જશે. બીજું, હવા કરતાં પણ હલકો વાયુ છે CNG, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જેના લીધે જલ્દીથી આગ નથી પકડતો. પછી, કાર્સિનોજેનિક નથી. એ પોઈન્ટ એક્સ્ટ્રા તમારે યાદ રાખો કે કાર્સિનોજેનિક નથી. દેટ મીન્સ તમને ખ્યાલ હશે કે ભાઈ કાર્સિનોમા કેન્સરના ટાઈપ ખબર છે ને, સાર્કોમા, લ્યુકેમિયા અને થર્ડ કાર્સિનોમા. કાર્સિનોમા કેન્સર માટે જવાબદાર ઘટકોને કાર્સિનોજન કહે છે. અને આવો કાર્સિનોજન છે એના સંદર્ભમાં અહીંયા કહેવામાં આવ્યું છે કે ભાઈ જે તે વસ્તુ છે એ કાર્સિનોજેનિક નથી, એટલે કે કાર્સિનોમાં કેન્સર ફેલાવવા માટે જવાબદાર નથી. CNGમાં પ્રોબ્લેમ શું પડે છે તો કે એના વહન ને લઈને એક પ્રોબ્લેમ સર્જાય. એને એ પ્રોબ્લેમ કયો છે તો કે પાઇપલાઇન દ્વારા એનું વહન કરવું પડે અલગ અલગ એરિયામાં. તો એના માટે અલગ અલગ કંપનીઓ છે એ આગળ આવી, એમાં આપણે વાત કરેલી GGCL, ગુજરાત ગેસ કંપની લિમિટેડ, જે સુરત અને અંકલેશ્વર ખાતે ગેસના સપ્લાયનું સંપૂર્ણ વ્યવસ્થાપન કરે. બીજું, ગેઇલ GAIL, ગેસ ઓથોરિટી ઇન્ડિયા લિમિટેડ, ગેસ ઓથોરિટી ઓફ
ઇન્ડિયા લિમિટેડ. ક્યાં આગળ? તો કે વડોદરા, એટલે કે બરોડાની અંદર ગેસ સપ્લાયનું સંપૂર્ણ વ્યવસ્થાપન કરે. એન્ડ ધેન લાસ્ટ અમદાવાદની અંદર ગુજરાત અદાણી એનર્જી લિમિટેડ જે છે એ સંપૂર્ણ વ્યવસ્થાપન કરશે.